જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમને એનિમિયાનો પ્રોબ્લેમ છે? એનિમિયા એટલે કે લોહીની ઉણપ. જો તમને લોહીની ઉણપનો પ્રોબ્લેમ હોય તો આજે હું તમને તેના માટે એક કારગર ઉપાય બતાવીશ. આજે હું તમને એક એવા રેડ જ્યુસની રેસીપી બતાવીશ જે આપણી હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ છે. જો તમે આ રેડ જ્યુસનો એક ગ્લાસ દરરોજ કન્ઝ્યુમ કરશો તો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ એકદમથી ઝડપથી જ વધવા લાગે છે અને એનિમિયાની પ્રોબ્લેમ દૂર થાય છે. અને એની સાથે સાથે જો એનિમિયા એટલે કે લોહીની ઉણપનો એના લીધે જે કોઈ શરીરમાં બીજા પ્રોબ્લેમ હોય તો એ પણ ધીરે ધીરે દૂર થાય છે. તો આશા રાખું છું મિત્રો તમને અમારી આ રેસીપી ગમશે. વિડીયોને અત્યારે એક લાઇક કરી દેજો. લાઇક કરવું એકદમ ફ્રી છે. અમારી ચેનલ નવી છે એટલે તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે. એટલે વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમને કમેન્ટ્સમાં લખીને જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પર જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. જ્યુસની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમને હિમોગ્લોબિન વિશે થોડુંક જણાવી દઈએ. હિમોગ્લોબિન આપણા શરીરમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હિમોગ્લોબિન આપણી રક્ત કોશિકાઓમાં મોજૂદ લોહયુક્ત એક પ્રોટીન છે અને આ પ્રોટીન આપણા શરીરના લોહીના પ્રવાહને સંતુલિત કરે છે. આનું મુખ્ય કામ આપણા ફેફડાઓમાંથી શરીરના જુદા જુદા અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું છે. હિમોગ્લોબિન એક સ્વસ્થ જીવન જીવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણનું તત્વ છે અને એ ખૂબ જ જરૂરી છે કે આપણા શરીરમાં એની માત્રા બરોબર હોય. આની માત્રા પુરુષોમાં 14-17 ગ્રામ પર ડેસીલીટર અને મહિલાઓમાં 12-15 ગ્રામ પર ડેસીલીટર જોવામાં આવે. આ રેડ જ્યુસમાં અમે 5 ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યા છે અને એ 5-5 લાલ કલરના જ છે અને એ 5-5 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ બેનિફિશિયલ છે, તો તમે એને હેલ્થ જ્યુસ પણ કહી શકો છો. તમે દરરોજ એક ગ્લાસ આ જ્યુસનું પીશો તો હિમોગ્લોબિનનું લેવલ ખૂબ જ ઝડપથી તમારા શરીરમાં વધતું હોય છે અને તમારી ઓલ ઓવર હેલ્થ પણ ખૂબ જ સારી રહે છે. તો ચાલો મિત્રો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના લાલ કલરના ટામેટાં લીધા છે. તમે જે પણ વસ્તુ એડ કરો એને સરસ ધોઈને સમારીને પછી એડ કરજો. તો 2 ટામેટાને મેં સરસ ધોઈને આ રીતે નાના ટુકડામાં સમારી લીધા છે અને આ ટામેટાં આપણે એડ કરીએ છીએ. ટામેટામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ડાયટરી ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ત્યારબાદ મેં અહીંયા 5-6 સ્ટ્રોબેરી લીધી છે, ફ્રેશ સ્ટ્રોબેરી છે આ. એને પણ સરસ ધોઈને એના નાના નાના ટુકડા કર્યા છે. મિત્રો, સ્ટ્રોબેરી આપણા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં કરે છે, બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને નેચરલ એન્ટીઓક્સિડન્ટ છે, તેને જરૂરથી એડ કરજો. અને સિઝન ના હોય ને તમને સ્ટ્રોબેરી ના મળે તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા ફ્રેશ ગાજર લીધી છે, લાલ કલરની જ ગાજર લેવાની છે અને એક ગાજર લીધી છે મેં આખી. એને પણ સરસ ધોઈને સમારીને એના ટુકડા એડ કરવાના છે આપણે. ગાજરમાં વિટામિન એ, વિટામિન K1 અને B6 ભરપૂર માત્રામાં હોય છે. આયર્ન પણ ગાજરની અંદર ભરપૂર હોય છે એટલે એને જરૂરથી એડ કરજો. અને ત્યારબાદ મિત્રો મેં અહીંયા 1 વાટકી દાડમના દાણા લીધા છે. દાડમમાં વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે અને આપણી સ્કિન માટે એ ખૂબ જ બેનિફિશિયલ ફ્રૂટ છે, હેલ્ધી ફ્રૂટ છે એટલે એ દાડમના દાણા જરૂરથી એડ કરજો. ત્યારબાદ 1 વાટકી મેં અહીંયા બીટરૂટ એડ કર્યું છે. આ બીટથી આપણા શરીરમાં લોહ તત્વ ખૂબ જ ઝડપથી વધતું હોય છે, હિમોગ્લોબિન ખૂબ જ ઝડપથી વધતું હોય છે. બીટમાં ફાઈબર, આયર્ન, વિટામિન સી, વિટામિન B9, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી પાણી એડ કર્યું છે અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મેં આ બધું જ સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે. જ્યુસ સરસ તૈયાર થઈ ગયો છે. થોડો ઘટ લાગી રહ્યું છે એટલે હું અત્યારે 1 વાટકી પાણી એડ કરું છું. ફરીથી આપણે એને એક વખત ચલાવી લઈશું. હવે મિત્રો જોઈ શકો છો તમે, આ જ્યુસની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને ગાળવાની ક્યાંય પણ જરૂર નથી લાગી રહી. જો તમને ભાવે તો તમે ડાયરેક્ટ આ જ રીતે એને કન્ઝ્યુમ કરજો, વધારે ફાયદો થશે. અને જો તમને આ રીતે ના ગમે, રેસા મોઢામાં આવતા હોય એવું લાગે તો તમે એને ગાળી પણ શકો છો. તો અત્યારે હું તમને ગાળીને પણ બતાવી દઉં છું. મિત્રો, આ જ્યુસનો એક ગ્લાસ ડેઈલી તમે કન્ટિન્યુ 1 મહિના સુધી પીવો
અને પછી તમને રિઝલ્ટ આપોઆપ જણાશે. અને તમને શું શું બીજા ફાયદા થયા છે એ બધું જ મને કમેન્ટ્સમાં લખીને જણાવજો. એટલે આ રેસિપી ટ્રાય તો કરજો અને એક મહિનો કન્ટિન્યુ તમે આ જ્યુસ પીજો. જો તમને એનિમિયાનો પ્રોબ્લેમ હોય તો 100% એ દૂર થશે. હવે આ જ્યુસને જો તમે આ રીતે જ કન્ઝ્યુમ કરવા માગતા હોય તો ખૂબ જ સારી વાત છે. અને તમે આને વધારે ટેસ્ટી બનાવવા માગતા હોય, થોડોક તમને આમાં ટેસ્ટની જરૂર હોય, તો આમાં આપણે સંચળ પાવડર એડ કર્યો છે 1/2 ચમચી. મીઠું નથી એડ કરવાનું, સંચળ પાવડર એડ કરવાનો છે. અને એને મેં અહીંયા સરસ મિક્સ કરી લીધું છે. ત્યારબાદ મેં અહીંયા 1/2 ચમચી જેટલો ચાટ મસાલો પણ એડ કર્યો છે. તો અહીંયા મેં ચાટ મસાલાને પણ સરસ મિક્સ કરી લીધું છે. મિત્રો, આ જ્યુસ ખૂબ જ હેલ્ધી છે અને એની સાથે ટેસ્ટી પણ છે. તો આને ટ્રાય કરજો, મને કમેન્ટ્સમાં લખીને જણાવજો કે તમને આ જ્યુસની રેસીપી કેવી લાગી, તમને શું શું રિઝલ્ટ મળ્યા. તો મિત્રો, વિડીયો ગમે હોય તો અત્યારે એક લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન પર જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા બધા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહેશે.